ભુજના જૂના બસ સ્ટેશન પાસે આવેલ હોટેલ ધ પેલેસને આખરે નગરપાલિકાએ સીલ મારી દીધું. વેરા વસૂલાતની આજે પાંચમા દિવસે કડક કામગીરી જોવા મળી હતી. આખરે ભુજ નગરપાલિકાએ ચીફ ઓફિસરને સાથે રાખીને જૂના બસ સ્ટેશન પાસે આવેલ સૌથી જૂની હોટેલ ગણાતી હોટેલ શાહરા પેલેસને સીલ મારી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી તેમની જે વેરા વસૂલાતની રકમ બાકી હતી આ બાબતે એમને બે નોટિસો પાઠવવામાં આવી હતી. આમ છતાં હોટલના સંચાલક દ્વારા વેરાની બાકી રહેતી રકમ ભરપાઈ કરવામાં નહીં આવતા આખરે નગરપાલિકાની ટીમે આજે આ હોટલને સીલ મારી દીધું હતું. સમગ્ર કાર્યવાહીમાં ચીફ ઓફિસર નીતિન બોડાદ અને ટીમના સભ્યો હિતેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ટીમના સભ્યો ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં પંચો રોજ કામ કરી અને આ હોટલને સીલ મારી દેવામાં આવ્યું હતું. સૌથી અગત્યની વાત એ છે કે ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી છેલ્લા ચાર દિવસથી કડક બનાવવામાં આવી છે. રોજબરોજ ખુદ ચીફ ઓફિસર પોતે નીકળી તેમની ટીમ સાથે અલગ અલગ જગ્યાએ સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સીલ કરવામાં આવ્યા બાદ મહત્તમ જે બાકીદારો છે તાત્કાલિક હસ્તે રકમ જમા કરાવી દે છે. તેમનું સીલ ખોલી નાખવામાં આવે છે. હોટલ સારા પેલેસના સંચાલકને બે નોટિસો પાઠવવામાં આવી હતી વેરા વસૂલાતની બાકી રહેતી રકમ તાકીદે ભરપાઈ કરવા માટે, પરંતુ આખરે રકમ નહીં જમા કરવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાદ, ટીમના સભ્ય હિતેન્દ્રસિંહ ચુડાસમા સહિતના લોકોએ આજે સવારથી જ આ કડક કાર્યવાહી કરીને તાક બેસાડી હતી અને આખરે હોટલ શાહરા પેલેસને સીલ મારી દેવામાં આવ્યું છે. જોકે માલિકે આ રકમ ભરપાઈ કરશે તેવી ખાતરી આપવામાં આવી છે, પરંતુ હાલ તુરંત હોટલને સીલ મારી દેવામાં આવ્યું છે.